चोटीलामां चामुंडा आवास खाते एक समीक्षा बैठक बोलावामां आवी हती। आपना नेता ईशुदान गढ़वी तथा चोटीला तालुका प्रमुख देवकरण भाई जोगराणा तथा ईश्वर भाई वालाणी अने आपना कार्यकर्ताओ हाजर रह्या। आज चामुंडमाना धाम चोटीला ने अमारे आववानुं थयुं छे अने तमे जेम कह्युं कि चूंटणी लक्षी तो अमारे बूथ समीक्षा मीटिंग साथे साथे खेडूत सम्मेलन अने चोटीला ने आसपासना अमारा सुरेन्द्रनगरना जे कार्यकर्ताओ छे घणा समयथी एवुं कही रह्या हता के मारे आववुं जोईए फरीथी अहींया, एटले आजे कार्यकर्ताओने मळवा माटे अने आगामी 11 માર્ચથી જે અમારી મુહિમ સદસ્યતા અભિયાન ચાલુ થવાનું છે એ અંગે પણ અમારી શહેરની ચોટીલાની ટીમ સાથે જિલ્લાની ટીમ સાથે મીટિંગ કરી છે અને કેટલાક સૂચન પણ કર્યા છે। સાથે સાથે જે રીતે ભાજપ અહીંયા ભ્રષ્ટાચાર કરે છે અને જે રીતે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ભાજપની ભ્રષ્ટ નીતિથી, તો એ અંગે લોકોમાં આપણે જઈ લોકોને ઘરે ઘરે જઈ અને માહિતગાર કરી અને ભાજપની આ ખોરી નીતિને ખુલ્લી પાડીએ એ અંગે પણ અમારી ચર્ચા થઈ છે। અને આગામી સમયમાં જે વિધાનસભાની ચૂંટણીઓ આવશે એ પહેલાં અમારા બૂથ મેનેજમેન્ટ વ્યવસ્થિત થઈ જાય અને વ્યવસ્થિત રીતે લોકોના ઘર ઘર સુધી અમે પહોંચીને અમારી ઇન્ફોર્મેશન માહિતી પહોંચાડી શકીએ એ માટેની અત્યારે ચર્ચા થઈ છે। ચોટીલા આમાં ક્યાંક ક્યાંક સોશિયલ મીડિયામાં એવી પણ વાતો વહેતી થઈ હતી કે ઈશુભાઈ આપ છોડી રહ્યા છે અને ભાજપમાં જોઈન થઈ રહ્યા છે, તેના વિશે શું કહેશો તમે? અહીંયા સોશિયલ મીડિયામાં આવું થતું એવો પ્રશ્ન પણ હતા। હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે જો મારે જ્યારે રાજનીતિ મેં જોઈન કરવાનું નક્કી કર્યું ત્યાર પાસે પણ મારે ઓપ્શન હતા, નહોતા એવું નહોતું, ત્યારે પણ એવું સ્પષ્ટપણે ઓપ્શન હતા, પણ મારા માટે હું ધર્મની રાજનીતિ કરી રહ્યો છું। જ્યારે પત્રકાર હતો ત્યારે પણ મારો ધર્મ નિભાવતો હતો, રાજનીતિમાં આવ્યો છે તો રાજનીતિ કરવા નહીં બદલવા આવ્યો છે, એટલે ધર્મ છે મારો અને એ ધર્મની રાજનીતિમાં મારા શરીરમાંથી પ્રાણ જાય તો પણ મારા માટે ઈમાન વેચવું એ ક્યારેય શક્ય બનવાનું નથી। એટલે મારા માટે અને તમામ કાર્યકર્તાઓને તમામ ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આ અરવિંદ કેજરીવાલજી જે કામની રાજનીતિ કરે છે એની સાથે જોડાયેલા છીએ અમે, એટલે અમારા માટે રાજનીતિ કરવાને બદલવા આવ્યા છીએ તો સ્વાભાવિક છે કે હું ભ્રષ્ટ નીતિઓમાં થોડો જ આવવાના છે। કોઈ પણ નીતિ જાય છે એ લાલચોમાં જાય છે, એટલે ઈશુદાન ગઢવીને ખરીદી શકે એવું આ ધરતી ઉપર પેદા નથી થયું।